લીજન ઓફ મેરિટ અમેરિકાનું સર્વોચ્ચ સન્માન છે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લીજન ઓફ મેરિટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે અમેરિકન પ્રેસિડેન્ટ તરફથી અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓબ્રાયન દ્વારા આ સન્માનનો મોમેન્ટો આપવામાં આવ્યો હતો જેને ભારતના વડાપ્રધાન મોદી તરફથી અમેરિકાના ઇન્ડિયન એમ્બેસેડર તરણજીતસિંહ સિંધુએ સ્વીકાર્યો હતો ભારતને સુપર પાવર બનાવવાની દિશામાં કામ કરવા બદલ તથા અમેરિકા સાથે સંબંધો વધારવા બદલ વડાપ્રધાન મોદીને લિજન ઓફ મેરિટ એવોર્ડ આપવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે મોદી ઉપરાંત જાપાનના વડાપ્રધાન શિન્જો આંબે તથા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને પણ આ એવોર્ડ આપવામાં આવ્યો છે બ્રિટનમાં કોરોના વાયરસનું નવું સ્વરૂપ જોવા મળતા ખળભળાટ થયો છે બ્રિટનમાં ફરીથી લોકડાઉન કરી દેવામાં આવ્યું છે ભારત સહિતના દેશોએ બ્રિટનથી આવનારી ફ્લાઇટો રદ કરી દીધી છે પરંતુ આ પૂર્વે બ્રિટનથી અમદાવાદ આવેલી એર ઇન્ડિયાની એક ફ્લાઇટમાં આવેલા પાંચ મુસાફરો કોરોના પોઝિટિવ મળ્યા છે જે પૈકી એક બ્રિટિશ નાગરિક છે આ પાંચેય કોરોનાગ્રસ્તોને અમદાવાદ કોવિડ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે આ લોકોમાં બ્રિટનમાં જોવા મળેલા નવા સ્વરૂપવાળો કોરોના વાયરસ છે કે નહીં એ અંગે હજુ કોઈ ઘોષણા કરવામાં આવી નથી પરંતુ આ મુદ્દે અમદાવાદ સહિત રાજ્યભરમાં ભય ફેલાયો છે જામનગર પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર એસ આર રાણાની સૂચનાથી દરેક જીઆઈડીસીમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું કુલ છ ટીમોએ પચીસ સ્થળોએ ચેકિંગ કર્યું હતું જેમાં ત્રણ એકમોમાંથી કુલ રૂપિયા એસી હજારની ચોરી ઝડપાઈ હતી